હેલો, રામ રામ ડેર, અને સ્વાગત છે નવા વ્લોગ વિડીયો નિમાલી પર. આજે વ્લોગ મેં કંઈ ચાલુ કર્યો છે, 10 વાગે ચાલુ કર્યો છે, 10 નહીં પણ 11 વાગે ચાલુ કર્યો છે. અને આજે આપણે ઘરે એક મહેમાન આવવાના છે, એ ખાસ એક ટ્રેક્ટર લઈને આવવાના છે, એનો ડેમો વિડીયો કરવાનો છે. મેં કીધું કંઈ વાંધો નહીં, આપણી વાડી આવતા રહેજો, આપણે મસ્તીનો આપણે ડેમો કરી નાખ્યું. અને ઘણી બધી ઓડિયન્સ આપણે ખેડૂત થઈ જો એને જરૂરી હોય તો એને કામ લાગી જાય ને, તો એ આવવાના છે 10-11 વાગે, સોરી 10-11 તો અત્યારે વાગ્યા, 2 વાગે આવવાના છે. તો એ આવે પછી આપણે જોઈએ કે કયું ટ્રેક્ટર લઈ આવવાને શું છે, બધી અંદરનું બધું તમને બધું દેખાડવાના આ વિડીયોની અંદર. એટલે વિડીયોની અંત સુધી જોવાનું ભૂલતા નથી. એ જો આવી ગયા આવી ગયા આવી ગયા. આ હાથીને બચલા જેવું શું આવ્યા હો? અરે કેશુભાઈ, હાથીનું બચ્ચું નથી, આ ખેડૂતનો સિંહ છે. સિંહ સિંહ હે? હા, બંધ કરો જે આ જે અવાજ વધારે કરે. રામ રામ. રામ રામ. રામ રામ કેશુભાઈ. આની પેલા 3 વર્ષ પેલા આપણે છે ને, આપણે ભારત કલ્ટિવેટર નો આપણે વિડીયો બનાવ્યો હતો, તમને યાદ હોય તો. 3 વર્ષ પેલા ખેડૂતોનો ઘણો સારો બધો રિસ્પોન્સ હતો. પણ આજુ ખરા તમે નવીન પ્રકારનું શું લઈ આવ્યા હોવ? આ વસ્તુ પેલી વાત કહેવાય શું આને? આ છે નંદી માઇક્રોટ્રેક, માઇક્રો ટ્રેક્ટર, મિની કરતા પણ નાનું માઇક્રો. મિની કરતા પણ નાનું માઇક્રો. માઇક્રો. અચ્છા, ઓકે. તો આ ખેડૂતને કઈ રીતે ફાયદો કરી શકે પેલો જ પ્રશ્ન આવી છે. જો આ ટ્રેક્ટર નથી, આ બળદ છે. બળદ છે. બળદ છે. સાવ સિમ્પલ ભાષામાં આ બળદ છે. અત્યારે ખેડૂત પાસે જમીન એટલી મોટી પાયે રહી નથી. કટકા થતા જાય છે. મિની ટ્રેક્ટર અત્યારે પોસાતું નથી. અને બીજું જે આનથી નાનું આવે છે પાવર ટીલર, તો એમાં થોડોક થાકોડો લાગે છે, કામ ઓછું નીકળે છે, એ પ્રશ્ન આવે છે. એટલે આપણે એનો બધો પ્રશ્ન હલ કરીને આ એક નવી વસ્તુ બનાવી છે. આપણું બ્રાન્ડ છે નંદી માઇક્રોટ્રેક. અને આ છે આપણું મૂળ ભારત કલ્ટિવેટર, આપણું જે એન્જિનિયરિંગ કંપની છે. પાવર ટેલરમાં જ સૌથી વધારે મોટો પ્રશ્ન આવતો કે ખેડૂત છે ને હાલી હાલીને વધારે થાકી જાય છે. અને મિની ટ્રેક્ટર છે આજની તારીખમાં એ 3 લાખ ઉપર પહોંચી જાય. બરાબર છે. એટલે અત્યારે હવે જે થોડીક ઓછી જમીન હોય એને તો કઈ રીતે પોસાય, તો એને ધ્યાનમાં રાખીને તમે આ બનાવ્યું છે? એ મેઇન એજ અને ડીઝલનું કન્ઝપ્શન ઓછું, કામ સારું વ્યવસ્થિત આપે. અને મેઇન એનો જે ફાયદો છે, ટોર ઓછો બેસે. આનો વજન જ એટલો હલકો છે કે તમારા જમીનને ટોર નથી થતો. કેટલા કિલો છે વજન આનો? આનો 300 કિલો વજન છે. અને આપણે નોર્મલી જે મિની ટ્રેક્ટર હોય એનો વજન? એનો 700-800 કિલો સુધી વજન આવે. 700-800 કિલો વજન. ઓયણી મૂકો એટલે 150 કિલો અલગથી થઈ ગયો. વાવણી કરવામાં આ તમારે શું છે, થોડીક ઓછી વરાપ મળી તમને તો ત્યારે આ ચાલુ થઈ જાય વાવણીમાં. ઓકે, તો તમે આગળની થોડીક વાર પહેલા જ વાત કરી કે આ હે ને ડીઝલમાં ખેડૂતને બહુ પરવડે એવી વસ્તુ છે, તો કેટલું ડીઝલ ખાય આ? આ તમારે 1 કલાકે માત્ર 400 ગ્રામ ડીઝલ જોશે. ખાલી 400 ગ્રામ, પૂરું 1.5 લિટર નહીં. અને કે ખેડૂત દિવસ આખો આકે 8-10 કલાક, એટલે તમારે 4 લિટર ની ગણતરી પકડીને હાલવાનું. એકદમ ઓવરલોડ માં હાકી તો? હા, એ ઓવરલોડ માં 4-4.5 લિટર તો બહુ થઈ ગયું. આખો દી આપણે હાકીએ તો 4-4.5 લિટર તો ખરેખર બહુ મોટો ફાયદાકારક વસ્તુ છે. કારણ કે 4 લિટર તો કઈ ના કહેવાય, કઈ ન કહેવાય. એની જગ્યાએ મિની ટ્રેક્ટર મૂક્યો તો બહુ જાજુ પી જાય મારા ખ્યાલ મુજબ. આમાં માત્ર ને માત્ર 7.5 HP નું એન્જિન છે. માણસોને એમ લાગશે કે 7.5 HP એટલે બહુ ઓછું થયું. ઓછું, હા, મારો એ પણ આ એન્જિન હાઈ સ્ટ્રોક વાળા એન્જિન આવે છે. એટલે તમારે આને 7.5 HP એટલે બીજા 12 HP ની કમ્પેરિઝન માં એન્જિન આવે. હવે આમાં જે હાઈ સ્ટ્રોક જે ખેડૂત મિત્રોને નહીં ખબર હોય એના માટે કહી દઉં, એન્જિન સાઈઝ સેમ જ રહે 7 HP, પણ એનો પાવર થોડોક વધારે, પાવર વધી જાય, વધી જાય. એટલે 7.5 HP ઇનફ થઈ જાય, થઈ ગયું, ઇનફ થઈ જાય. આ ટ્રેક્ટર ની આમ બનાવટ મને બહુ સિમ્પલ લાગે છે. આ વસ્તુ ખેડૂતને ધ્યાનમાં રાખીને બનાવી છે, નાના ખેડૂતને ધ્યાનમાં રાખીને, કે કોઈ મોટો વેરેન્ટેજ નહીં, મોટો ખર્ચો નહીં. બરાબર છે. ખાલી ઓઇલ પાણીનું વ્યવસ્થિત ધ્યાન રાખે એટલે બીજો આમાં કોઈ ખર્ચો થવાનો નથી. મેન્ટેનન્સ કેવું ગાવી આનું? કોઈ જ મેન્ટેનન્સ નથી આમાં. મેન્ટેનન્સ વાળો એ કોઈ પાર્ટ જ નથી નાખ્યો આપણે, કે તમારે ક્લચ પ્લેટ હોય ગઈ કે ગિયર હોય ગયો કે એવી કોઈ વસ્તુ જ નથી આમાં. એવી કોઈ વસ્તુ, કોઈ જ વસ્તુ નથી આમાં. અને ઇન કેસ, હા, ધારો કે ઇન કેસ આમાં મેન્ટેનન્સ આવે તો નોર્મલ કારીગરે રિપેર કરી, નોર્મલ ગામડાનો કોઈ પણ કારીગર આ વસ્તુ રિપેરિંગ કરી દે. હા, દર્શનભાઈ, બીજી વસ્તુ મારે એ પૂછવી હતી, આને ચલાવવા માટે કોઈ, ધારો કે મારે વાડીએ મજૂર આવતા હોય, ભાગી આવતા હોય, હવે તો એકદમ અનએજ્યુકેટેડ, એને કોઈ ટ્રેક્ટરે નાખ્યો, એ આને હાકી હકી, એને મોટરસાઇકલ નું આખ્યું હોય ને બાઇક આપણે, બરાબર છે, એ આ વસ્તુ હકાવી શકે. સમજાઈ ગયું. આમાં ક્લચ જેવી વસ્તુ જ નથી. દબાવી રાખો એટલી ઘણી તમારે ટ્રેક્ટર હાલવાનું છે, મૂકી દો એટલે ઉભું રહી જવાનું છે. હા, અને આ બ્રેક એક્સ્ટ્રા બ્રેક આપી છે કે તમે રસ્તે લઈ જાવ છો ને ક્યાંક જરૂર પડે તળમાં ઉતારવા માટે, નહીં તો એના માટે બ્રેક આપી છે. સમજાઈ ગયું. બાકી આમ નોર્મલી બ્રેક ની કઈ જરૂર, કઈ જરૂર નથી ખેતરમાં. પણ આ તો શું છે કે ભાઈ આ વસ્તુ છે તો
માણસો આની પાછળ નાની ટ્રોલી જોડવાના છે, રસ્તે લઈ જવાના છે, કે આજે કદાચ ને ભેંસો માટે કે ગાય માટે નીણ પૂરો હારવો છે એના માટે વાપરવાના છે. હા, બરોબર છે. આની પાછળ આપણે જિનકી ટ્રોલી ને બધું જોડી શકીએ. હા, 400-500 કિલો સુધીની ટ્રોલી આરામથી ખેંચી લે. ઓકે, તમે ખેતી કામ ની વાત કરી તો આપણે આમાં કયા કયા ઇક્વિપમેન્ટ જોડી શકીએ આની અંદર? આપણે જો આપણે સૌથી પહેલા તો આ ઉનાળાની ખેડ માટે નથી બની આ વસ્તુ. ઓકે, ઉનાળાની ખેડમાં તમારે વાપરવું હોય તો પેલા તમારે મોટા ટ્રેક્ટરથી દાતી રાપ કાઢી લ્યો, ત્યાર પછી હમાર મારવામાં એમાં હાલે આ વસ્તુ. પછી તમારે વાવણીમાં ચાલશે. ઓકે, અને ચોમાસુની ખેડમાં ચાલે, આંતરખેડમાં કપાસ છે કે માંડવી છે કે એરંડા જે તે વગેરે પાક છે એ બધામાં તમારે આંતરખેડમાં પૂરેપૂરું ચાલશે. આમાં તમે મોરપગા રાપ પછી આપણે નીકિયું પારા બાંધવાનું એ બધું ચાલશે. અને પ્લસ તમારે દવા છાંટવામાં બહુ ઉત્તમ કામ છે. પ્લસ એક બીજો એક આમાં પ્લસ પોઈન્ટ ઈ છે કે આ જે આપણે મિની ટ્રેક્ટર છે અથવા તો જે સનેડો છે એની હાઇડ્રોલિક ઈ ટાઈપની આવે છે કે પાછળ એક માણસની જરૂર પડે અથવા તો તમારે વજન મૂકવું પડે. આમાં તમારે વગર વજને વગર એક કોઈ પણ માણસે એક જ માણસ બેસીને આરામથી ચલાવી શકે, સિંગલ માણસ ઓપરેટ કરી શકે, બીજા માણસની જરૂર કોઈ જરૂર નહીં. પાછળ તમારે એક 5 કિલોનો પથ્થર મૂકવાની જરૂર નથી, કઈ મારે લઈ જ નથી જવાનું, કોઈ વસ્તુ નહીં, ખાલી ટ્રેક્ટર જ એક ખાલી ટ્રેક્ટર ને હાથી બે જોડીને લઈ જાવ એટલે તમારું કામ ચાલુ. આમાં છે ને આપણે જે હકીકત છે એ જ કહીશું, આનાથી ઉનાળુ ખેડ નહીં થાય. બરાબર છે, જે આપણે હકીકતમાં છે એવું નહીં કે ભાઈ આજે કહી દીધું કે ઉનાળુ ખેડ થશે ને પછી નો થાય એવું ખેડૂતને આપણે એવું કામ જ નથી કરતા. જે પણ માલ વસ્તુ વેચવાની એ બધું ચોખવટ કરીને જ વેચવાની. બરાબર છે, આ તમારે દાતી રાપ જે ઉનાળામાં દાતી કે રોટાવેટર મારે એ તમારે મોટા ટ્રેક્ટરથી જ મારવું પડશે. આ ફક્ત ને ફક્ત ચોમાસુની ખેડ માટે બનેલું છે. આનાથી તમે ચોમાસુની ખેડ કરી શકશો. અને બીજું કે માંડવી તમારે એક આરે કે બે આરે માંડવી પાડવી છે તો એ એટલું કામ થશે. ના, આ તાજી ચોખવટ છે ને એ તમને ચોખવટ કરીને જ કીધું કે ભાઈ હે ને સ્પેશિયલ ઉનાળુ માટે નથી બનાવ્યું, ચોમાસામાં તો મને લાગે બહુ હે ને જરૂરી વસ્તુ છે, કારણ કે આનો વજન ઓછો છે ને. હા, વજન ઓછો છે. બીજું દર્શનભાઈ મારે પૂછવું તું, હવે ધીમે ધીમે બધા 20 ના ચા નાખે છે ને 28 ના ચા નાખે છે તો એના માટેનું કંઈ આ જો આમાં છે ને આમાં તમારે 24 થી લઈ અને 36 સુધી 32 સુધી વ્યવસ્થિત થશે, પછી 36 સુધી. હા, એટલે થોડુંક એડજસ્ટ કરો તો 36 સુધી થઈ જશે. એટલો ગાળો તમારે આમાં લાગેટ સાફ્ટીનમાં જેટલો રાખો હોય તમારે 24 રાખો, 26 રાખો, 28 રાખો, 32 રાખો, એ જેટલા ખેડૂતને જે પ્રમાણે સેટ કરો એ રીતનું આ વ્હીલમાં થઈ જશે. આપણે આ વ્હીલમાં આ રીતે જે હબ મારેલા છે અને પિન ચાવી ગાળો વાળો સાફ્ટીન છે એટલે તમારે જેટલું એડજસ્ટમેન્ટ કરવું એટલું કરી લેજો. ટાયર જ આગળ પાછળ, આગળ પાછળ થઈ જાય. સૌથી વધારે કામકાજ તો મને આનું લાગ્યું હે, કારણ કે પાવર ટેયરથી થાકી જાય છે લોકો ખેડૂત. હા, જો આવી રીતના એકદમ કમ્ફર્ટેબલ તમને જો સ્ટેરિંગની બધી સુવિધા આપી છે. હવે આપણે ખેડૂતોને ચાલુ કરીને દેખાડીએ તો કેવી મજા આવી? ચાલુ કરીને બતાવી દઈએ હમણાં આપણે. કાંઈ વાંધો નહીં, હાલો ચાલુ કરીને જરીક ઘાકીને દેખાડો તો જરીક મને વધારે મજા આવી. આ મશીનમાં આપણે હાવ વેરેન્ટેજ વગરનું, કોઈ બેટરી નહીં, કોઈ જ વસ્તુની જરૂર નથી, સિમ્પલ હેન્ડલ મારો ને ચાલુ થઈ જાય. અને હેન્ડલ એ મોટા મશીન જે ટાઈપનું નથી મશીન કે તમારે એકદમ ફૂલ તાકાતથી હેન્ડલ મારવું પડે. કોઈ પણ આજે 50-60 વર્ષના મોટી ઉંમરના જે માણસો હોય એ પણ આરામથી ચાલુ કરી શકે છે. કરીને બતાવો. ખાસ તો આપણે જોવાનું કે હેન્ડલ આનું કેવું ઘઘરું છે. વાહ, આપણે હાઇડ્રોલિક ચાહી ઓપરેટ થશે. આ તમે દબાવેલા નીચું જાય અને નીચું પણ પૂરી કેપેસિટીમાં નીચું જાય, 100 ટાયરમાં કેપેસિટી છે. આ તમારે આ ઊંચું આવી જશે. અત્યારે આપણે સ્ટેન્ડ ફિટ કરેલું છે એટલે થોડુંક ઓછું ઊંચું થાય છે. સ્ટેન્ડ ત્યારે તમારે ન જોતું હોય ત્યારે તમારે આખું સાથી અહીંયા પાછળ સુધી ઊંચું થાય અહીંયા અડી જાય. અચ્છા, આ સ્ટેન્ડ આપણે પાણી ટાંકી માટે, પાણી ટાંકી માટે સ્પ્રે પંપ માટે ફિટિંગ કરેલું છે. હમણાં એ પણ આપણે આગળ વિડીયોમાં બતાવશું કે આ કઈ રીતે કામ કરશે. આમાં નોર્મલ જ ગિયર છે. આ આગળ અત્યારે ચાલુ, આ પાછળ છે, આ આગળ છે. આગળ ક્લચ દબાવો એટલે આ ચાલુ થઈ ગયું ટ્રેક્ટર. કોઈ મશીન આ બ્રેક આવી ગયા અહીંયા. અને ટર્ન એકદમ ટૂંકો ટર્ન છે. જો તમને ટર્ન મારીને બતાવું કઈ રીતના આવશે એ. આટલામાં આટલામાં ફરી ગયું. પાછા આપણે ઉભા રહી ગયું. તમે આજે માંડવીનું
કપાસ નું કે મગફળી નું વાવેતર કરેલું છે તો ટન અત્યારે તો આપણે કઈ આમાં વાવ્યું નથી, ખાલી એમ આપણે ડેમો માટે વાપર્યું હે, પણ ખરેખર વાવણીના ટાઈમે આપણે ડેમો જોતો હોય તો આપણે પાછા તમારા ખેતરે આવશું જ્યારે કાયદેસર વાવણી થઈ જાય અને જ્યારે કાયદેસર હાથી હાકવાનો ટાઈમ થઈ જાય ત્યારે આપણે પાછા એકવાર ફરીથી આવશું કે જેથી કરીને ખેડૂતને વસ્તુ શું છે, કઈ રીતના હાલે છે એ ખબર પડી જાય. અત્યારે તો શું છે કે આજે આપણે બતાવ્યું ઓવરવ્યૂ કે આ રીતનું કામ કરે છે, પછી આપણે એક્ચ્યુઅલમાં કામ કરીને બતાવશું કે જેથી કરીને ખેડૂતને એવું ન થાય કે ના આમાં છેતરાવાની વસ્તુ છે. બરોબર. આમાં આપણે જે 7.5 નું એન્જિન ફિટ કર્યું છે ને કેશુરભાઈ, એ આપણે 1 વર્ષની કમ્પ્લીટ વોરંટી આપી છે. ફૂલી વોરંટી અને સુવિધા ઈ કે આમાં કઈ પણ ફોલ્ટ આવે એન્જિનમાં, એટલે પેલા આપણે પ્રાઇમરી તરકામાં વિડીયો કોલ થી કે સંપર્ક થી આપણે ટ્રાય કરીએ કે આ વસ્તુ એક સોલ્વ થઈ જાય. તેમ છતાંય ખેડૂતી નથી થતી સોલ્વ, તો ખેડૂતને વાડીએ ઘરે આવીને રિપેરિંગ કરી જવાની જવાબદારી. અચ્છા, આફ્ટર સર્વિસ નું બધું તમારું કામ કમ્પ્લીટ થઈ જાય. હા, વર્ષ દિવસ સુધીની જવાબદારી આપણે લઈ છીએ આમાં. સમજાઈ ગયો. ફક્ત વોરંટી એન્જિનમાં પૂરી વોરંટી આવશે કે ભાઈ એન્જિનમાં કઈ પણ ફોલ્ટ આવ્યો તો તમારે ત્યાં આ ખેતરે આવીને રિપેરિંગ કરી આપશે. મેન્ટેન આમાં જો કહેવાનું કારણ એટલા માટે છે કે ભાઈ ખેડૂતને આજે વિશ્વાસ દેવો જરૂરી છે કે ભાઈ આમાં કાંઈ પણ ફોલ્ટ આવશે તો અમે બેઠા છીએ, અને અમને ત્યાં સુધી ખબર છે કે ભાઈ આમાં ફોલ્ટ નથી આવતો એટલે જ અમે આજે ગેરંટી વધારે દઈએ. બરોબર છે. જે લોકો પોતાના પ્રોડક્ટ પ્રત્યે શ્યોર હોય એ એટલી ગેરંટી લઈ શકે. મેળ હું ના આવે, કઈ નહીં દબાવવું જોઈએ, ઉભા રહેજો હમણાં 2 મિનિટ. થોડીક વાર પછી છે ને મારા બાપા ટ્રાય કરવાના હે, કારણ કે ટ્રાય કરીને તો મજા આવી. અડાડી દો હાથી, અડાડી દો. વધારે ઊંચું કરી નાખે ટાયર, જેવું થઈ ગયા ટાયર અધર થઈ ગયા. એટલે જ તમને કીધું હતું કે પાછળ કઈ વજન મૂકવાની જરૂર જ નથી. હવે અડાડતા જાઓ, જરા જરા બેહાડતા જાઓ, ધીરે ધીરે બેહાડતા જાજો. ભાઈ આખે આખો વજન છે ને ટ્રેક્ટરનો પાછળ જ ટ્રાન્સફર થઈ જાય છે. જો પાછળ તમે જોયું હતું ને ટાયર ઊંચા થઈ જાય તો પછી મારો ભાઈ પાછળ કંઈ વજન રાખવાની જરૂર જ નથી. ફિઝિક્સના નિયમનો ઉપયોગ કહે ભાઈ, માઇન્ડતા ભારી વાપરું છે ટ્રેક્ટર બનાવવામાં, એ માનવું પડશે આપણે. સમજે કાનમાં કંઈક મજા આવી, મજા આવી ને દાવા દો તમે. લેવા રાખજો એવું હોય તો હાકવાય તો કઈ નઈ, ખાલી પગે છે ને આ ચમચી દબાવવાની. આપણે ફોરવીલ કેમ માગતા હોય સેમ ટુ સેમ એવી રીતના કારા માથે ચડાવી દીધું વાહન, અને આવી ને આવી મેં ભૂલ કર્યો તો મારે મિત્રો હે ને 7 વાર સાંભળવું પડે. ટાંગા ઊંચા કરો તો જરાક નથી, ઊંચા કરો તો જરીક જતા એવી ચૂકી. વાહ, થઈ ગયો ઊંચો, જવા દે હવે. નાઈ બો લેવર જરીક ફાવી ગયું એટલે. વાહ ભાઈ વાહ, દાબી દીધું હોય એટલું લઈ ગયો. મારા બાપે બે દબાવી દીધું હોય એટલું દાબી દીધું. માંડવીની વાવણી કરતા હોય ને ટોર બહુ જાજો લાગે, ખાસ કરીને મિની ટ્રેક્ટર હોય ને પૂરું કરી નાખે ભાઈ, એક ટાયર વાવે ને છતાંય
મરી ગયો. રેડી રેડી કેવી વારવાન મજા કેવી છે? એક વાર મરી જાય ને. મારો ને કેસુ ભાઈ ડ્રાઈવ મારો મને નહીં ફાવે. અરે કઈ ન હોય એમાં, કઈ હેત નહીં એમાં. ટ્રેક્ટર કરતા તો હાવ હેલું હોય. આ ક્યાં જાય છે લીટી? આપણે આ સ્પ્રે ફિટિંગમાં આપણે પાછળ અહીંયા સ્ટેન્ડ બનાવી દીધું છે. સ્ટેન્ડમાં વ્યવસ્થિત ટાંકી ફિટ થઈ જાય એ રીતની ફ્રેમ છે. એમાં તમારે 50 લિટર ને 100 લિટરની ટાંકી લાગી જાય. પછી જેવી ખેડૂતની રિક્વાયરમેન્ટ. આમાં અત્યારે આપણે 6 નોઝલનું ફિટિંગ આપ્યું છે અને આની કેપેસિટી પંપની 4 નોઝલથી લઈને 12 નોઝલ સુધીની હોય છે. એટલે જેટલી પ્લસ માઇનસ વધઘટ કરવી હોય તમે એ પ્રમાણે કરી શકો. આમાં અત્યારે 10 ફૂટનો આખો ટોટલ ગાળો છે, 5-5 ફૂટ બે બાજુ, 3-3 નોઝલ. આ જે સેટિંગ છે એ 20ની જારીએ મગફળીનું સેટિંગ છે. જ્યારે કે 28-30નું હોય એના માટે થઈ જાય. તો આ બોલ આ જે છે ને આ વસ્તુ આપણે એકદમ આજે આ છે કપલર સિસ્ટમ છે. આને તમારે ખોલ બંધ કરવું હોય તો ખાલી આટલું આ દબાવો એટલે આ નીકળી ગયું કનેક્શન તમારું. પાઇપ જેવડી તમારે લાંબી કરવી એટલે પાઇપ કરી દે, પાછું ખાલી આટલું જ આ પ્રેસ કરો એટલે લાગી ગયું. તમારે માંડવીમાંથી ફેરવીને પાછું કપાસમાં લેવું હોય તો ફટાફટ થઈ જાય. અને આ જે અત્યારે છે આ તમે જોઈ શકો છો ઉપર છે એટલે તમે કપાસના ફિટિંગમાં હાકી શકો. અને આથી જે આ ચાપડો છે આ ઊંચો નીચો જેટલો કરો એ રીતે તમારે મગફળીમાં હાકવું હોય એમાં હાલે, કપાસમાં હાલે, સોયાબીનમાં, બધેમાં હાલે. બાગબાની ખેતી એના માટે અને નોર્મલી ખેતી કરતા બધી બધી ખેતી માટે હાલે. અને અહીંયા જે આપણે આગળ પંપનું ફિટિંગ કરી દીધું છે, અહીંયા પંપ ફિટ કરી દીધું છે. પંપ ને બધું એકદમ એવન ક્વોલિટીનું છે, બધું એકદમ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટીનું, આમાં કોઈ પણ ખર્ચો નહીં. અને તમને આ પંપ લોકલી માર્કેટમાં મળી જાય છે, કદાચ ખરાબ થાય ગમે ત્યારે તો પણ મળી જાય છે આ વસ્તુ. અચ્છા ઓકે, કઈ વાંધો નહીં. તો હવે આને જરીક ચાલુ કરીને દેખાડો. આપણે ખાસ પ્રેશર જોવાનું હોય, પ્રેશરમાં પછાડી દેહે બીજા પ્રેશરમાં તમારે એકદમ વરાળ કરી નાખશે. હા વરાળ ગેસ થઈ જશે, ગેસ થઈ જશે. કઈ વાંધો નહીં, હાલો દેખાડી દો. તો હું માનું ભાઈ વાવણી કરવી છે 5 જ મિનિટની અંદર ભાઈ છે ને ઓલું બધું બદલી શક્યો તમે. જો અમે થોડીક જ વારમાં મહેનત કરી ને તો જો આપણે વહીણી જોડી થઈ ગયા અંદર. વાહ દર્શનભાઈ, આપણે આમાં કેટલા દાંડવા વાળી વહીણી આપણે એડ કરી શકીએ? આમાં 5 દાંડવા વાળી વહીણી અત્યારે આપણે લગાડેલી છે. ઓકે બરાબર છે. એમાં 3 દાંડવાનું 18ની જારીનું વાવેતરનું સેટિંગ છે અત્યારે કરેલું. બરાબર, પછી જે ખેડૂતને જે પ્રમાણેનું વાવેતર પછી જે પ્રમાણેનું હા એ પ્રમાણે થઈ જાય. આ ટ્રેક્ટર માટે 5 દાંડવાની સુટેબલ છે કે જે સારી રીતે ચાલી શકે, વાવણી કરી શકે, વાવણી કરી શકે. ઓકે દર્શનભાઈ, કોઈ પણ ખેડૂત મિત્રને આ આપણું આ ટ્રેક્ટર કયું માઇક્રો ટ્રેક્ટર તમે કીધું ને, નંદી માઇક્રો ટ્રેક્ટર લેવું હોય તો કઈ જગ્યાએ આવવું જોઈએ ને ફરજિયાત ને આવવું જોઈએ કે તમે ઘરે પહોંચાડી શકો છો? જો જેવી ખેડૂતની સુવિધા અને જેવું ખેડૂતને અનુકૂળ બરાબર છે. અમે લોકો ડાયરેક્ટ ડિલિવરી પણ આપીએ છીએ અને કોઈ ખેડૂતને જોવા માટે આવવું હોય તો આપણું લોકેશન છે સાપર વેરાવળ રાજકોટ. આપણો પ્લાન્ટ છે સાપર, એકદમ સાપર ચોકડીએ, જે સાપરથી નજીક જ એકદમ છે કે તમે હાલીને સાપર ચોકડીએ તમે ઉતરી જાઓ તો ત્યાંથી હાલીને આવી શકો એટલું નજીક છે આપણો પ્લાન્ટ. ઓકે, કોઈને જોઈને લેવું હોય તો હા ત્યાં આગળ તમારે જોવા મળી જશે. ચાલુ કરીને એટલામાં ચક્કર મારવી તો ડેમો એ રીતનો મળી જશે જોવા માટે. સમજી ગયું. આ ઉપરાંત કોઈને ફોન કોલ થ્રુ લેવું હોય તો એના માટેના મોબાઈલ નંબર હું જો અટને ડિસ્પ્લે પર આપું છું. હા, અને ડિસ્પ્લેમાં પણ તમે નીચે આપો છો અને મારો નંબર છે 9909-10462. ઓકે, અને કોલ કરવાનો ટાઈમિંગ એકવાર આપી દેજો. કોલ કરવાનો ટાઈમિંગ સવારે 8 થી લઈને સાંજના 10 વાગ્યા સુધી ગમે ત્યારે અવેલેબલ હોય છે આપણે. ઓકે મિત્રો, જો તમારે જોવું હોય તો તમે રાજકોટ સાપર જોઈ શકો હોવ. ડાયરેક્ટ લાઈવ મગાવ્યું તો ડિસ્પ્લે પર મોબાઈલ નંબર આવું જ છે. અને આ ઉપરાંત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટ કોલ કરી શકો. તો આ સાથેનો આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી. વિડીયો કેવો લાગ્યો તમારે મગાવ્યું તો ખાસ કોલ કરી નાખજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. રામે રામ ડેરેન.